ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આખી બેઠકો કારણ કે સુરતની બેઠક તો બિનહરીફ મુકેશ દલાલ જીતી ચૂક્યા છે પણ બાકીની અલગ અલગ બેઠકો ઘણી છે જેમ કે વલસાડ છે ને નવસારી છે ને એ બધી ભરૂચ છે એ બધી બેઠકો ખાસ હાઈ પ્રોફાઇલ માનવામાં આવી રહી છે અને ખાસ કરીને ઘણા બધા વિવાદો અને ખાસ કરીને ગ્રાઉન્ડ રિપોર્ટ આખું અલગ સ્થિતિ પર સર્જાવે છે આપણી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ચૂક્યા છે શું છે આપણે અત્યારે સુરતની સ્થિતિ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શું ગ્રાઉન્ડ લેવલ સ્થિતિ શું કહી છે કારણ કે ભરૂચમાં એક થોડોક વસાવા વિરુદ્ધ વસાવાની વાત છે આપની ત્યાં બેઠક છે આપને સીટ મળી છે એનડી ગઠબંધનમાંથી સાથે સાથે વલસાડમાં પણ અનંત પટેલને ભારે સમર્થન જોવા મળી રહ્યું છે નવસારી બેઠક પર તો પાંચ લાખથી લીડની વાત સી પાટીલ કરી જ ચૂક્યા છે તમારું શું કહેવું છે બિલકુલ દક્ષિણ ગુજરાતની પાંચે પાંચ સીટ ઉપર કહી શકાય કે છેલ્લી કેટલીક ટર્મથી ભાજપનો દબદબો છે સુરતની પહેલી બેઠકની વાત કરીએ તો કે જે ભાજપે બિનહરી પાખા દેશમાં પ્રથમ બેઠક મેળવી લીધી છે શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી તો ભરૂચમાં મનસુખ વસાવા કે જે ચારથી પાંચ ટમ જીતી ચૂક્યા છે અને તેમની સામે ઇન્ડિયા ગઠબંધન એટલે કે આ પાર્ટીના ચેતર વસાવાના મૂકવામાં આવ્યા છે જો કે ચેતર વસાવા આદિવાસી વિસ્તાર છે લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ મનસુખ વસાવા પણ એ જ સમાજના હોવાને લઈને કહી શકાય કે ત્યાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે જે પ્રકારે ત્યાં આદિવાસીઓનું વર્ચસ્વ છે આદિવાસી સમાજના બંને આગેવાનો છે ચોક્કસ ભાજપ મત જીતશે પણ સરસાઈમાં થોડોક પાતરી ઘટાડો જોવા મળી રહ્યો છે સુરતની બેઠક તો બિનરીફ છે નવસારીની બેઠકની વાત કરવામાં આવે તો કે આખા ગુજરાત ના પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ કે જે ખુદ તેઓ નવસારી બેઠકથી લડી રહ્યા છે ગુજરાતમાં તમામ બેઠકો ઉપર સૌથી વધુ લીડ આવે તેના માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ જો આખા ગુજરાતમાં કરતા હોય ત્યારે પોતાની બેઠક માટે જે પ્રકારનું માઇક્રો લેવલનું કહી શકાય કે કામગીરી કરી રહ્યા છે કહી શકાય કે દેશમાં ત્રીજા નંબરની સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારબાદ અમિત શાહ અને ત્યારબાદ દેશ સી આર પાટીલ સાહેબ કે જે ભારતભરમાં સૌથી વધુ લીડથી જીતનારા વ્યક્તિઓમાં ત્રીજું સ્થાન ધરાવતા હતા એટલે કે અત્યાર સુધી ચાર ને પાંચ લાખની વાત હતી પણ ચોક્કસ નવસારીની બેઠક તેના કરતા વધુ લીડથી જીતે તેવી શક્યતાઓ છે બારડોલી બેઠકની વાત કરવામાં આવે તો બારડોલી બેઠક પણ કહી શકાય કે વર્ષોથી ભાજપના ખોળે છે અને ભાજપ ચોક્કસપણે તેમાં ભારે લીડથી જીતે તેવી શક્યતાઓ છે સૌથી ટપ કહી શકાય ભરૂચ બાદ વલસાડની બેઠક કારણ કે વલસાડની બેઠક ઉપર ભાજપે નવા મુરતિયાને ચાન્સ આપ્યો છે ત્યારે તેની સામે આદિવાસી સમાજ અને આદિવાસીઓ માટે સતત લડતા અને તે વિસ્તારમાં વાસી માટેના અનેક આંદોલન કરનાર અનંત પટેલ કે જે મજબૂતાઈથી આગળ આવી રહ્યા છે પણ સૂત્રોની વાત માનીએ તો અનંત પટેલ માત્ર એક વિધાનસભા સુધી તેમનું વર્ચસ્વ છે કારણ કે જ્યારે ત્રણથી ચાર વિધાનસભાની વાત કરવામાં આવે ત્યારે વલસાડ બેઠક ચોક્કસપણે ભાજપ જીતે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અનંત પટેલનું જોર સૌથી વધુ છે કારણ કે ટ્રાઇબલ વિસ્તાર છે ને ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસીઓના પ્રશ્નને લઈને અનંત પટેલ જ્યારે લાંબા સમયથી લડત આપતા હતા ત્યારે ચોક્કસ કહી શકાય કે થોડુંક ભાજપ માટે ટેન્શનનો માહોલ છે પણ વલસાડની બેઠક પણ ભાજપ જીવો તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતની પાંચમાંથી માત્ર ચાર બેઠક પર જ ચૂંટણી છે એક બેઠક તો બિનહરીફ છે ત્યારે આ ચારે ચાર બેઠક ભાજપના ખોળે જાય દેખાઈ રહ્યું છે એક જ વસ્તુ તમને ટૂંકમાં પૂછવા માંગીશ કારણ કે સુરતની બેઠક બિનહરીફ થઈ છે ત્યાંના લોકોનું શું માનવું છે અમુક એવા રિપોર્ટ્સ પણ આવ્યા છે કે નારાજગી છે બિનહરીફ થઈ છે વોટિંગ કરવા નથી મળ્યું ત્યાં લોકો શું કહી રહ્યા છે બિલકુલ જે પ્રકારે કહી શકાય સુરતની બેઠક બિનરીફ થઈ છે ચોક્કસ કોંગ્રેસના ઉમેદવારેની ભૂલને લઈને તમામ લોકોને નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં મોટું નુકસાન છે અને સૌથી વધુ નારાજગી જે નવા વોટર છે કે જે પ્રથમ વખત વોટિંગ કરવાના હતા તેવા યુવાનોમાં ચોક્કસપણે નારાજગી છે કારણ કે તેઓ પોતાનું કિંમતી મત આપી અને દેશની આ સરકાર બનાવવામાં પોતાનો ફસી આપવા માંગતા હતા ત્યારે બિનરીફ આવવાને લઈને તેમને મતદાનનો આ લ્હાવો નહીં મળે તેને લઈને ચોક્કસ નારાજગી નવા યુવાનોમાં જોવા મળી રહી છે એના સિવાય કહી શકાય કે સુરત બેઠક વર્ષોથી ભાજપની હતી અને જે પ્રકારે સુરતમાં અસલ સુરતીઓ છે કે જે ભાજપને વળેલા છે ત્યારે લોકોની નારાજગી અહીંયા નથી પણ ચોક્કસ નવા વોટરોની નારાજગી જોવા મળી રહી છે